ગોધરા તાલુકાના નંદીસર ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાં ખનન થતી હોવાની જાણ સ્થાનિકોએ અનેક વખત તંત્રને કરી હતી। ભૂમાફિયાઓ બેફામ બની રેતી ખનન કરી રહ્યા હતા। માફિયાનો આતંક વધી જતા અને ગ્રેવલ પથ્થરનું બેફામ ખનન થતી હોવાની જાણ સ્થાનિકોએ તંત્રને અનેક વખત કરી હતી, પરંતુ તંત્ર હરકતમાં ન આવતા ગ્રામજનોએ ખનન કરતા ખનન માફિયા ઉપર જનતા રેડ કરી ખનન ચોરી અટકાવાઈ હતી। ભૂમાફિયાઓ રાજ્યમાં બેફામ બની રેતી ખનન કરી રહ્યા છે। અનેક જગ્યાએથી રેતી ખનન થતી હોવાની ઘટના સામે આવતી હોય છે। ત્યારે પંચમહાલના ગોધરાના નદીસર ગામમાંથી પસાર થતી મહીસાગર નદીની રેતી અને ગ્રેવલ પથ્થરનું ખનન થતી હોવાની જાણ ગ્રામજનોને થઈ હતી। ગ્રેવલ પથ્થરો બાંધકામ માટે જગવિખ્યાત છે। ત્યારે આ નદીની રેતી દૂર દૂર સુધી પ્રખ્યાત છે। પ્રખ્યાત હોવાથી આ રેતીને ગેરકાયદેસર રીતે દૂર દૂર સુધી મોકલી આપવામાં આવતી હોય છે। આ વિસ્તારમાંથી પાસ પરમિટ વગર જ ગેરકાયદેસર રીતે રેતી ખનનનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે। રેતી ખનન થતા હોવાના કારણે મહીસાગર નદીનું આંતરિક સૌંદર્ય છીનવાઈ ગયું છે અને નદીમાં ઠેર ઠેર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે। નદીસર ગામના જાગૃત યુવાનોએ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી। તંત્રને રજૂઆત કરવા છતાં ખનિજ તંત્રના પેટનું પાણી પણ ન હલતું હતું, જેથી ખનન માફિયાઓ અને સરપંચના પતિ મિલીભગત હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા હતા। ખનન માફિયાઓ દ્વારા દિવસ રાત અંધકારમાં પણ ચૂપચાપ રીતે રેતી અને ગ્રેવલ કાઢી ગેરકાયદેસર રીતે વેપલો કરવામાં આવી રહ્યો હોવાથી કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, ખાન ખનિજ તંત્ર, સ્થાનિક પોલીસ અને મામલતદારને વખતો વખત ગ્રામજનોએ રજૂઆત કરી હતી। કોઈ પણ જાતની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી આખરે ગ્રામજનો ભેગા મળીને જનતા રેડ કરી હતી। ત્યારે મહીસાગર નદીમાંથી રેતી અને ગ્રેવલના ગેરકાયદેસર ખનન અંગે નદીસર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી પણ આ બાબતે આંખાડા કાન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે આ રેતી અને ગ્રેવલ મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં પણ ગેરકાયદેસર રીતે વાપરવામાં આવે છે અને તેના બિલો તૈયાર કરીને મંજૂર કરાવવાની પેરવી કરવામાં આવી રહ્યા છે, એવા આક્ષેપો નદીસર ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। એ ગ્રામ પંચાયત દ્વારા એમના સરપંચ એમના પતિશ્રી દ્વારા વિજયભાઈ માછી દ્વારા એથી ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું છે। એમાં ગામ લોકો જનો ને યુવાનો એ જનતા રેડપા હતા, એ લોકો ભાગી છૂટ્યા। પાંચ એક ટ્રેક્ટર હતા અને ત્રણ ડમ્પર હતા, એક લોડર હતું, અહીં રેતીનું ખનન કરવામાં આવ્યું। સિરાજ જરગાલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ।